મુખ્ય આધાર સ્તંભોની અંદર આ પહેલાના વિડિયોની અંદર આપણે મુખ્યત્વે લોકશાહી એટલે શું અને લોકશાહી દેશોમાં તેનું કેવા પ્રકારનું મહત્વ છે તેના વિશે વાત કરી. હવે આપણે વાત કરીશું બે મહત્વના બીજા આમુખના આધારસ્તંભો જેની અંદર સમાજવાદી અને ત્રીજું છે બિન સાંપ્રદાયિકતા. તો હવે આપણે તેના વિશે વિસ્તારથી જોઈએ. હવે આપણે વાત કરીશું બંધારણના આમુખનો બીજો મહત્વનો આધારસ્તંભ સ્વરૂપ શબ્દ એટલે એનું નામ છે સમાજવાદી. જ્યારે આપણા બંધારણના ઘડતરની રચના થઈ બંધારણની રચના થઈ ત્યારે આપણા બંધારણના આમુખમાં સમાજવાદી નામનો શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. પરંતુ 1976ના સમયગાળા દરમિયાન 42માં બંધારણીય સુધારા દાખલ કરી અને આપણા બંધારણના આમુખની અંદર સમાજવાદી શબ્દ એ ઉમેરવામાં આવેલો છે. હવે આ સમાજવાદી શબ્દ છે તે ભારતના નાગરિકોને સામાજિક, રાજકીય, આર્થિક અને અન્ય ક્ષેત્રની અંદર એ સંપૂર્ણ ન્યાય અને સમાનતા સ્થાપિત કરવા માટે એ આપણા બંધારણના સમાજવાદી શબ્દની અંદર મહત્વની સમાજ રચનાની સ્થાપના કરવા માટે કલ્યાણ રાજ્યની સ્થાપના કરવા માટે એ ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને આપણા દેશના બંધારણની મહત્વની જે જોગવાઈઓ છે તે જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા બંધારણને કલ્યાણ સંક્રાંતિ દ્વારા એટલે કે ક્રાંતિના સ્વરૂપે આર્થિક અને સામાજિક ન્યાય સ્થાપિત કરી અને આપણા રાષ્ટ્રને કલ્યાણ રાજ્ય સ્થાપિત કરવા માટેના પ્રયત્ન આમુખની અંદર આ શબ્દ દ્વારા કરવામાં આવેલ છે. આ જે આમુખ છે એ આમુખની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો સમાજવાદી શબ્દ એ આપણા રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયપૂર્ણ વહેંચણી કરવી, ત્યાર પછી ઉત્પાદનના સાધનો છે તેની યોગ્ય સ્વરૂપની અંદર વહેંચણી અને વિતરણ એટલે કે વિતરણ કરવું, આવા પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ રાજ્ય દ્વારા એ લોકોના કલ્યાણ માટે કરવામાં આવે છે. આ ઉપરાંત ધનિક અને ગરીબ વચ્ચેની જે અંતર છે, જે ખાઈ બની ગઈ છે, તે ઘટાડવા માટે પણ આપણા બંધારણની અંદર મહત્વના કેટલાક ઉપયોગી નિર્ણયો લેવામાં આવેલા છે. આ ઉપરાંત વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું આવે, ઉપરાંત વ્યક્તિ સારી રીતે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે અને સાથે સાથે તે ઉત્કર્ષ સાધી શકે તે માટે આપણા બંધારણની અંદર કેટલીક જોગવાઈઓ એવી છે જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે આપણે કહી શકીએ કે ભારત સમાજવાદી દસ્તાવેજ સ્વરૂપ છે. બે આમુખના મુખ્ય આધારસ્તંભો વિશે સમજ્યા બાદ હવે ત્રીજો સૌથી મહત્વનો કહી શકાય એવો આમુખનો જે આધારરૂપ વિશિષ્ટ અને ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે એવા શબ્દની જો આપણે વાત કરીએ તો એવો આધારસ્તંભ એટલે બિન સાંપ્રદાયિકતા. જોકે જ્યારે બંધારણની અંદર આમુખની રચના કરવામાં આવી ત્યારે આ બિન સાંપ્રદાયિકતા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. પરંતુ ઈસવીસન 1976ના સમયગાળા દરમિયાન
જે બંધારણના અમુકમાં સુધારા કરવામાં આવ્યા એ સુધારાને આધારે જે સુધારો છે તે બંધારણીય 42 ની સુધારાના ભાગરૂપે ગણી શકીએ એટલે બંધારણના 42 માં સુધારા અનુસાર 1976 ના સમયગાળા દરમિયાન આ બિન સાંપ્રદાયિકતા શબ્દ એ આમુખની અંદર ઉમેરવામાં આવેલ છે હવે બિન સાંપ્રદાયિકતા એટલે શું એ સૌપ્રથમ આપણે સમજી લઈએ તો બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ પણ રાજ્ય છે એ કોઈ પણ ધર્મને મહત્વ આપશે ને કોઈ પણ રાજ્યને પોતાનો કોઈ ધર્મ હોતો નથી એટલે કે ધર્મ આધારિત કોઈ પણ પ્રકારના રાજ્યો નિર્ણયો લેશે નહીં સાથે સાથે એમ કહી શકાય કે રાજ્યની અંદર વસવાટ કરતા જે નાગરિકો છે એ નાગરિકોના સ્વતંત્ર રીતે કોઈ પણ ધર્મ પાળવા માટેની એ છૂટછાટ આપવામાં આવે છે એટલે કે એને સ્વતંત્રતા આપવામાં આવે છે રાજ્ય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિ ક્યારે ધર્મ આધારે અથવા ધર્મ સાથે જોડીને કોઈ પણ ડિસિઝન કે નિર્ણય લેશે નહીં એટલે ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે તેમ કહી શકાય એટલે કે ભારતને ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે ઓળખાવી શકાય એટલે એમ કહી શકાય કે ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે હવે બિન સાંપ્રદાયિકતાની વ્યાખ્યા ટૂંકમાં જો આપણે જોયું હોય તો એમ કહી શકાય કે રાજ્યને પોતાનો કોઈ પણ ધર્મ હોતો નથી અને રાજ્યની અંદર વસવાટ કરતા નાગરિકોને સ્વતંત્ર રીતે કોઈ પણ ધર્મ પાળવાની છૂટછાટ આપવામાં આવે તો તેને કહેવામાં આવે છે બિન સાંપ્રદાયિકતા હવે રાષ્ટ્રના નાગરિકો પોતાના ધર્મના ઉત્કર્ષ માટે અગત્યના કોઈ નિર્ણયો લઈ શકે છે અથવા એની જાળવણી પણ કરી શકે છે પરંતુ ક્યારેય ધર્મ આધારિત ઉશ્કેરણી કરતા કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ અથવા ભેદભાવ આચરતા ધર્મ સાથે જોડીને જે ભેદભાવ આચરે છે તેને ક્યારેય આપણા બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવેલ નથી અથવા છૂટ આપતો નથી આપણા દેશના બંધારણનું જે આમુખ છે તે આમુખ વ્યક્તિ પોતાના ધર્મને પ્રજા પોતાના ધર્મના શિક્ષણનો ફેલાવો કરવા માટે એ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓને છૂટ આપે છે તો એ છે મહત્વનો આપણો આધારસ્તંભ એટલે બિન સાંપ્રદાયિકતા